પાવન પ્રજ્ઞા પુરાણમાં જઈએ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. અખંડ મંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરં તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. માતૃવત લાલયિત્રી ચ પિતૃવત માર્ગદર્શિકા નમોસ્તુ ગુરુસત્તાય શ્રદ્ધા પ્રજ્ઞાયુતાચયા શ્રદ્ધા પ્રજ્ઞાયુતાચયા. મનુજ્ય દેવતા બને બને યહ ધરતી સ્વર્ગ શમાન યહી સંકલ્પ હમારા યહી સંકલ્પ હમારા યહ પ્રજ્ઞા અભિયાન ઇસી કો કહતે યુગ નિર્માણ યહી સંકલ્પ હમારા યહી સંકલ્પ હમારા. દ્વેષ દંભ સબ મિટે યહાં પર ના કોઈ ભ્રષ્ટાચારી હો સભી સુખી હો સબકા હિત હો જન જન પર ઉપકારી હો મિલજુલ કર સબ રહે પ્રેમ સે મિલજુલ કર સબ રહે પ્રેમ સે તે સબ કો સન્માન યહી સંકલ્પ હમારા યહી સંકલ્પ હમારા. મનુજ દેવતા બને બને યહ ધરતી સ્વર્ગ શમાન યહી સંકલ્પ હમારા યહી સંકલ્પ હમારા. આવો પાવન પ્રજ્ઞા પુરાણમાં આજે દ્વિતીય અધ્યાયમાં જઈએ ગ્રહસ્થ પ્રકરણમાં. તે પહેલા ભેદભાવ હો દૂર શીખ હિન્દુ મુસ્લિમ ઈસાઈ કા ધર્મ પિતા કે પુત્ર સભી કા નાતા ભાઈ ભાઈ કા સબ હો એક સમાન સભી સબ સબ હો એક સમાન સભી જગદીશ્વર કી સંતાન યહી સંકલ્પ હમારા યહી સંકલ્પ હમારા. મનુષ્ય માત્ર ની અંદર નું દેવત્વ જાગૃત થાય ધરતી પર સુંદર અવતરણ સ્વર્ગ નું અવતરણ થાય એવા દિવ્ય ઉદ્દેશ થી આ પ્રજ્ઞા પુરાણ ને જયારે લખવામાં આવ્યું છે ત્યારે ગ્રહસ્થ જીવન પ્રકરણ તમારે મારી ગ્રહસ્થ જીવનની તમામ સમસ્યાઓને ટાળનારું આ પ્રકરણ છે. આવો એને અચૂક સાંભળીએ અને ઋષિ ચિંતન ચેનલ દ્વારા જે આપ સુધી પહોંચી રહ્યું છે તો આપણે પણ એને જનજનમાં ફોરવર્ડ કરી પરિવારજનોમાં ફોરવર્ડ કરી તમામ લોકોની સમસ્યાઓનું સમાધાન કરીએ. એ પહેલા મનુજ દેવતા બને બને યહ ધરતી સ્વર્ગ શમાન યહી સંકલ્પ હમારા યહી સંકલ્પ હમારા. યહ પ્રજ્ઞા અભિયાન ઇસી કો કહતે યુગ નિર્માણ યહી સંકલ્પ હમારા યહી સંકલ્પ હમારા. જિંદગી જબ તક રહેગી ફુરસત ના મિલેગી કામ સે કુછ સમય રો એસા નિકાલો પ્યાર કર લો શ્રી રામ સે. એ શ્રી રામ શર્મા આચાર્યજીના પાવન પ્રજ્ઞા પુરાણમાં ગ્રહસ્થ પ્રકરણમાં જઈ આવો આપણા ગ્રહસ્થને ગ્રહસ્થ જીવનને આપણા પરિવાર જીવનને મંગળમય બનાવીએ દિવ્ય બનાવીએ એ ભાવના સાથે આજનું પ્રજ્ઞા પુરાણ ગ્રહસ્થ જીવન પ્રકરણ અધ્યાય દ્વિતીય અધ્યાય આવો આમાં બતાવ્યું છે. ગંગા દ્વારે તુ કુંભસ્ય પર્વણઃ સમયે શુભે ગંગા તટે સુસંમર્દો નૃણામ ધર્માત્મનામ મહાન. ગંગા તટ પર હરિદ્વાર ક્ષેત્રમાં યોજાઈ રહેલા કુંભ પર્વના આયોજનમાં ધર્મપ્રેમીઓની ભીડ વધતી જતી હતી.
ગંગાની જેમ તીર્થયાત્રાઓની શ્રદ્ધા પણ ઉમંગવાળી અને પ્રગતિશીલ જણાતી હતી. શાંત તપોવનની જેમ તે સ્થાન પર મહર્ષિ દૌમ્યે ઉપસ્થિત લોકોને ઉદ્બોધન કર્યું છે. તેમની વાણીમાંથી જગતના કલ્યાણની કામના ટપકી રહી હતી. દરેકની વાણીમાં જગતના કલ્યાણની કામના જો ટપકવા લાગે તો જીવન ધન્ય બની જાય, પરિવાર ધન્ય બની જાય, ગ્રહસ્થ જીવન ધન્ય બની જાય. વાણી ઐસી બોલીએ ખોય, ઓરન કો શીતલ કરે, ખુદ ભી શીતલ હોય. કુંભ પર્વ પર આયોજિત આ વિશેષ સત્રમાં શ્રોતાઓની ભીડનું હંમેશા વધવું તે એટલી જ મહત્વની વાત નથી જેટલી કે શ્રદ્ધા પ્રગતિ થવી, શ્રદ્ધામાં પ્રગતિ થવી. ભીડ તો હાટમાં, બજારોમાં, જાદુગર અથવા નટ નટીના ખેલોમાં પણ ભેગી કરી લે છે લોકો. હલકા મનોરંજન અને કુતૂહલના નામે નિત્ય ભીડ એકત્ર થતી યોજી શકાય છે, જોઈ શકાય છે. પણ આથી લોકહિતના કાર્યનો હેતુ સધાતો નથી. કુંભ પર્વોના આયોજન પર શુદ્ધ સૌનક પરંપરામાં એટલા માટે જ થતા હતા કે જનમાનસમાં શ્રદ્ધા પ્રગટાવીને સત્પ્રવૃત્તિઓનું પોષણ તેઓને આપવામાં આવે. આ સત્ર તો ગ્રહસ્થિઓનું હોવાથી એ અતિ મહત્વપૂર્ણ હતું. અહીં વિશેષ વાત એ જોવામાં આવે છે કે ઉપસ્થિત સમુદાયમાં શ્રદ્ધા છે તથા તે પ્રગતિશીલ છે. આદર્શો પર દ્રઢ રહેવું એ જ માત્ર પૂરતું નથી, જ્યારે અંતઃકરણમાંથી ઉદ્ભવેલી ભાવનાઓ કાળ પરિવર્તનની સાથે લોકોપયોગી સંશોધનોને પણ સહજ ભાવે સ્વીકારવા લાગે તો શ્રદ્ધાને પ્રગતિશીલ માની શકાય. એવી શ્રદ્ધા પેદા થવાનું મહાત્મ્ય પ્રતિપાદ્ય વિષયની શ્રેષ્ઠતા અને વક્તાની વિદ્વતાથી પણ વિશેષ. જ્યાં બધા સામાન્ય લોકોને લોકહિતની કામનાથી કરવામાં આવતા આયોજનનું મહત્વ સમજાઈ જાય છે, ત્યાં સુપાત્ર શ્રોતાઓ પોતાની જાતે જ ફૂલ પર મધમાખીની જેમ આવવા લાગે છે. દૌમ્ય બોલ્યા છે, ભદ્રા સદગ્રહસ્થાસ્તુ ભવંતઃ સર્વ એવહી નાત્માન માશ્રમાદિજ્ઞમ કસ્માચિદ્દપિ મન્યતામ. મહર્ષિ દૌમ્ય કહ્યું છે, હે ભદ્રજનો, તમે બધા સદગ્રહસ્થો છો, કોઈ આશ્રમથી પોતાને નીચા ન માનો. લોભ, મોહ, સ્વાર્થ અને વિલાસની દુષ્પ્રવૃત્તિઓ અપનાવવાથી કોઈ પણ મનુષ્ય નિશ્ચિત રૂપે પતનની ખાઈમાં પડી જાય છે. આવા અવસરો ગ્રહસ્થાશ્રમમાં ધાર્યા કરતાં વધારે રહે છે. પણ વિવેકી માણસ, સદબુદ્ધિવાન માણસ પોતાને એનાથી બચાવે છે. દુર્બળ મનોબળવાળા રિવાજોના પ્રવાહમાં વહેનારા લોકો જ ઘણું ખરું આવી દુર્ગતિ પામતા હોય છે. જેમને કર્તવ્ય ધર્મનું જ્ઞાન છે તેઓ ગ્રહસ્થ ધર્મની મર્યાદા સમજે છે અને તેનું પાલન કરે છે. એવાઓને માટે ગ્રહસ્થીનું આચરણ આત્મકલ્યાણ અને વિશ્વ કલ્યાણના બંને પ્રયોજનો પૂરા કરવાનું નિમિત્ત કારણ બને છે. હે ઉપસ્થિત જનો, હે શ્રેષ્ઠ ગ્રહસ્થીજનો, તમે બધા સાવધાન થઈને સાંભળો. સામાન્ય રીતે બધા આશ્રમોમાં ગ્રહસ્થ જીવનને માયા તથા પ્રપંચયુક્ત માનીને બીજા આશ્રમોથી નીચું માનવામાં આવ્યું છે. આ માન્યતાને ભ્રાંતિયુક્ત બતાવતા સત્રાધ્યક્ષ ઋષિ દૌમ્યની ઉપસ્થિત શ્રોતાઓને એક મનોવૈજ્ઞાનિક ગ્રંથિમાંથી મુક્ત થવાનું ઉદ્બોધન કરે છે. બે અતિવાદ આ આશ્રમમાં જોવા મળે છે. અત્યધિક મોહ મમતાની માયાજાળમાં ફસાઈને કેટલાય વધારે ફસાતા તથા પતિત થતા જોવા મળે છે, તો બીજી બાજુ કેટલીય વ્યક્તિઓ ભ્રાંતિવશ અથવા કાયરતાવશ આને છોડીને વૈરાગ્યની વાત કરવા માંડે છે, જ્યારે ખરેખર તો તે માર્ગ આ આશ્રમની કસોટીમાં સફળ થનાર સાધકોને માટે છે અને એનાથી પણ વધારે કઠિન છે. અહીં ઋષિ શ્રેષ્ઠ કહે છે કે મનુષ્યના પતનનું કારણ ગ્રહસ્થ જીવન નહીં પણ તેના નિર્ધારિત અનુશાસનનું પાલન ન કરવું તે જ. લોભ, મોહ, દુર્વ્યસનો વગેરે દુષ્પ્રવૃત્તિઓ ગ્રહસ્થ હોય કે વિરક્ત કોઈને પણ છોડતી નથી. આની સામે લડવા માટે તો વિવેકનો આધાર અનિવાર્ય રૂપે લેવો જ પડે છે. ગ્રહસ્થીને આનું નિમિત્ત કારણ બનાવીને બીજે ક્યાંય મન લગાડ્યા વિના સમય પસાર કરવાને બદલે આશ્રમને સારી રીતે નિભાવતા વિવેકનો ઉપયોગ કરીને દુષ્પ્રવૃત્તિઓથી બચવું જોઈએ.
અને આત્મશુદ્ધિની લક્ષ્ય સિદ્ધિ તરફ સતત આગળ વધતા રહેવું જોઈએ. એક માણસ પોતાના ચાર બાળકોને અનાથ છોડીને એક રાતે ઘેરથી ભાગી નીકળ્યો. આત્મકલ્યાણ માટે કોઈ એક સંત પાસે જઈને કે હું નીકળ્યો ત્યારે મારી પત્ની સૂઈ રહી હતી, એકાએક બાળક રડવા લાગ્યું, તો મને થયું કે હવે પત્ની જાગી જશે અને મારે ઘેરથી નીકળવું મુશ્કેલ બની જશે. પણ પત્નીએ બાળકને છાતી સાથે લગાડ્યું અને બાળક ચૂપ સૂઈ ગયું અને હું ચૂપચાપ નીકળી આવ્યો. મહાત્મા, હવે હું સંસારની મોહજાયામાં જાળમાં મોહ માયામાં ફસાવા માગતો નથી, ઈચ્છતો નથી. સાધુ બોલ્યા, મૂર્ખ, બે ભગવાન તો તારા ઘરમાં જ બેઠા છે, જેમને છોડીને તું અહીં આવ્યો છે. જા, જ્યાં સુધી એમની સેવા નહીં કરે ત્યાં સુધી તારો ઉદ્ધાર નહીં થાય. પહેલા પરિવારને સંભાળ, પોતાના કર્તવ્યોને પૂરા કર, પછી વિચારજે કે પારિવારિક જવાબદારીને નિભાવતા તારા આત્મકલ્યાણનું લક્ષ્ય પૂરું થયું કે નહીં. અધભાગનારને નહીં, અધ્યાત્મ સુરવીરોને સાથ આપે છે. અને સુરવીર એ છે જે પોતાની જાત સાથે લડે છે. સંગ્રામ જિંદગી હૈ, લડના ઉસે પડેગા, જો લડ નહીં શકેગા આગે નહીં બઢેગા. ઇતિહાસ કુછ નહીં હૈ, સંઘર્ષ કી કહાની, રાણા સિવા ભગત સિંહ ઝાંસી કી વીર રાની. કોઈ બી કાય રોકા, ઇતિહાસ ક્યો પડેગા, સંગ્રામ જિંદગી હૈ, લડના ઉસે પડેગા. આજે આપણે યુટ્યુબમાં દરરોજ જોઈએ છીએ અલગ અલગ પ્રકારના ધર્મ સંપ્રદાયોમાં ઝઘડાઓ ચાલી રહ્યા છે. અલગ અલગ સંપ્રદાયવાળા બધા ધર્મ ઉપર લડાઈ કરી રહ્યા છે, ત્યારે પૂજ્ય ગુરુદેવ કહે છે કે બાપ, લડવું જ હોય તો પોતાની જાત સાથે લડો, પોતાની બુરાઈ સાથે, પોતાના આળસ, પ્રમાદ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, સ્વાર્થ સાથે લડો, પોતાની બુરાઈઓ સાથે લડો, પોતાની દુર્ગુણો સાથે લડો. સનાતન ધર્મની આ શીખ આપણા બધા માટે છે. સનાતન ધર્મ મહાન છે. પૂજ્ય ગુરુદેવ તો કહે છે કે ત્યાગ કરવો જ હોય ને તો વિકારોનો કરો, દુર્વ્યસનનો કરો, અંધશ્રદ્ધાનો કરો, બ્રહ્મ જંજાળોનો કરો. એ માણસ પોતાની વ્યવહારિક સાધના પૂરી કરવા માટે અને ઘેર ગયો છે. જે માણસને આ યુગ ઋષિએ સાચું સમજાવ્યું, સાધુએ સાચું સમજાવ્યું, સાધુએ જેનું જીવન સાધુ, એનું નામ સાધુ. જ્યારે એ સાચા સાધુએ એ માણસને પોતાની વ્યવહારિક સાધના બતાવી ત્યારે ત્યાંથી ચાલી નીકળ્યો છે અને ઘરે પાછો ફરી વળ્યો છે. ગૃહસ્થ જીવન પ્રકરણ બહુ સુંદર છે. પ્રત્યેક વાતે આપણને નવી દિવ્ય પ્રેરણા, નવો ઉજાસ, નવો આનંદ મળી રહે છે. જીવન જીવવાની કળા આ ગૃહસ્થ પ્રકરણમાંથી મળી રહે છે. આવો, જ્યારે આપના સૌ સુધી ઋષિ ચિંતનના માધ્યમથી, ઇન્ટરનેટના માધ્યમથી આ દિવ્ય વિચારો પહોંચ્યા છે, તો આપણે પણ એક સંકલ્પ લઈએ કે આ દિવ્ય વિચારને આપણા પૂરતો ન રાખતા અન્ય જનજનમાં, પરિવારજનોમાં, સ્નેહીજનોમાં, વાલેરીજનોમાં વિચારો, દિવ્ય વિચારો પહોંચે અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય એવી દિવ્ય ભાવનાથી આજનું ચિંતન અહીંયા પૂર્ણ કરી આપણે સંકલ્પિત થઈએ આ દિવ્ય વિચારોને જનજન સુધી પહોંચાડવા માટે. એ જ અપેક્ષા છે. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ગુરુદેવ.